પરમ દિવસે મેં આ વીઆર સેવા ગ્રુપના યુવાનોને એક સરસ એક્ઝામ્પલ આપ્યું મુંબઈનું. કિકાભાઈ પ્રેમચંદનું નામ સાંભળ્યું હશે. રાજાભાઈ ટાવર છે ને ભાઈકરાની અંદર જેને બંધાવેલી, કિકાભાઈ પ્રેમચંદ સટોડીયો માણસ, ક્યારેક લાખોમાં કમાય ને ક્યારેક ઉઠે તો લાખોમાં ઉઠે ને. એક વાર આ સટોડીયો લાખોમાં ઉઠી ગયો. એ જ વખતે ગુજરાતના ગામડામાં એક માણસ હજારોમાં ઉઠ્યો હતો. એને સમાચાર મળે કે મુંબઈમાં કિકાભાઈ લાખોમાં ઉઠી ગયા છે. એને થયું આપણે હજારોમાં ઉઠી ગયા તો પણ કેટલી તકલીફ છે, એ લાખોમાં ઉઠ્યા. એ જમાનાના લાખો એટલે આજના કેટલા થાય? શું કરોડો અરબો થાય? મને ખબર નથી તમે કરોડો જ બોલવાના છો. અબજો થાય, અબજો. હવે હજારોમાં ઉઠેલાને થયું કે લાવ આપણે છે ને કિકાભાઈને સાંત્વના આપીએ. અને એ પહોંચ્યો ગમે તેમ કરીને મુંબઈ જુહુ પાસે એમનો બંગલો. બંગલાની બહાર ઉભો રહી ગયો, અંદર તો કોઈ જવા નથી. અને કિકાભાઈ દૂરથી જોયું કોઈ ભાઈ ઉભો છે. એને પૂછ્યું કેમ, ક્યાંથી આવ્યા? ગુજરાતથી આવ્યો છે. ગુજરાતથી કઈ કામ? હા બસ તમારું જ કામ. શું કામ? અંદર આવો, અંદર બોલાવો તો કહું. એટલે કિકાભાઈ કે આવો અંદર આવો. પાણી બાણી પીવડાવ્યા પછી શું કામ હતું? બસ મને સમાચાર મળ્યા કે તમે બહુ લાખોમાં ઉઠી ગયા છો. મને થયું કેટલું મોટો આઘાત લાગ્યો હશે. લાવ કિકાભાઈને જરા સાંત્વન આપી આવું કે આ તો બધા કિસ્મતના ખેલ છે, આજે નથી કાલે છે, આ તો બધું ચાલ્યા જ કરે. કિકાભાઈ વિચારમાં પડી ગયા કે મને સાંત્વન આપો, બોલો તે ગુજરાતથી આવી ગયો. તને કેવી રીતે ખબર પડી? એ કે મને કેમ ખબર પડી એ વાત છોડો, પણ હું એ હજારોમાં ઉઠેલો માણસ છું. અને ઉઠ્યા પછી શું વીતતી હોય ને, કેવા ફોન આવતા હોય, કેવી ધમકીઓ આવતી હોય એની મને ખબર છે. એટલે મને થયું કે હું તો ગમે તે રીતના પૂરું કરીશ, સેટ કેવી રીતના પૂરું કરશે. અને આ સમાચાર કિકાભાઈએ જાણ્યા. કિકાભાઈ તું એ ઉઠેલો માણસ, હું એ ઉઠેલો ને તું એ ઉઠેલો, આપણે બે ભેગા થઈ ગયા. એક કામ કર, તું બે શાંતિથી, હું આવું અંદરથી. અંદર ગયા કિકાભાઈ. અંદર જઈ 35,000 માણસ ઉઠ્યો હતો, 35,000 કવર બનાવ્યું અને એને કીધું લે આ તારા 35,000, જેના જેના દેવાના બાકી હોય આપી દેજે. ઓલો કે પણ શેઠ તમે ખુદ ઉઠેલા છો ત્યારે તમે શેના માટે મારી આટલી મહેનત કરો છો ને મને સહાય કરો છો? આ 35,000 તમને કામ લાગશે. ત્યારે કિકાભાઈ બહુ સરસ જવાબ આપ્યો, મોટો માણસ કદાચ મોટાના દેવા પૂરા ન કરી શકે, પણ નાનાના દેવા તો પૂરા કરી શકે. લઈ જા 35 અને કરી દેજો તારો છુટકારો. તમારા દેવા માટે તમે રડ્યા, તમારા પેમેન્ટ નથી આવતા એના માટે તમે કરગર્યા, તમારી સાથે કોઈ ઓળખીતો માણસ છે ને એને બહુ નાનકડું દેવું છે, તમને ક્યારે વિચાર આવ્યો કે લાવ હું એનું દેવું પૂરું કરી આપું? આટલું તો મારાથી થઈ શકે એમ તમને કહું. જેને મોટા દેવા હોય ને એને નાનાના દેવા દૂર કરવાની મહેનત કરવી જોઈએ. એનાથી પુણ્ય એવું બંધાય કે એના મોટાના દેવા ચપટીમાં પૂરા થશે, ચપટીમાં. અંતરાય કર્મ નિવારણ પૂજા છે વીર વિજય મહારાજની. અને પૂજા વાંચો તો તમને ખબર પડે કે કેવી કેવી રીતે તમારા અંતરાય કર્મને તમે દૂર કરી શકો. તમે બજારમાં જાઓ છતાં જો ન કમાતા હો તો તમારો લાભાંતરાય કર્મનો ઉદય છે. અને એને તોડવા માટે તમે દાન દેવાનું શરૂ કરો. એક બાજુ દાન દેશો, બીજી બાજુ લાભાંતરાય કર્મ તૂટી જાય. ધંધામાં કોઈને પાર્ટનર બનાવો કે ન બનાવો, પણ તમારા પુણ્યના કાર્યમાં તો તમે બીજાને પાર્ટનર બનાવો, બનાવો ને બનાવો. મુંબઈમાં એક ભાઈ હતા શાંતિભાઈ, નવજીવન છે ને, નવજીવન સોસાયટી ગ્રાન્ટ રોડ પાસે. આ નવજીવન સોસાયટીમાં એક શાંતિભાઈ હતા, ઉંમર લાયક હતા, કાકા હતા, ટોપી પહેરે ધોતી પહેરે અમે એને જોયેલા. એ કાકાનો એક નિયમ, રોજ સવારે દેરાસરમાં જાય, 2 કલાક બેસવાનું, જેટલા નાના છોકરા આવે દરેકને રૂપિયો આપે. શેના માટે ખબર છે? ભંડારમાં નાખવા માટે. ખિસ્સામાં નાખવા નહીં, ભંડારમાં નાખવા. મેં પૂછ્યું કાકા કેટલા રૂપિયા આપો છો? 100 રૂપિયા. રોજ 100 છોકરા આવે છે, દરેકને રૂપિયો આપવાનો અને કહેવાનું બેટા તમારા તે ભંડારમાં નાખો, બેટા ભંડારમાં નાખો. મેં કીધું આનું કારણ, બહુ સરસ જવાબ આપ્યો. આ છોકરાને સંસ્કાર પડે કે આ રૂપિયા ખિસ્સામાં નાખવા માટે નથી, આ રૂપિયા શેના માટે છે? ભંડારમાં નાખો. આજે હું 1 ની નોટ નખાવું છું, મોટો થશે એ 10 ની નાખતો થશે, કમાતો થશે 100 ની નોટ નાખતો થશે. પાડ્યા સંસ્કાર. પર્યુષણમાં નાનું બાળક શાંતિ બોલે, તમે તાળી વગાડીને રવાના થઈ જાઓ, તમને એમ ન થાય આ છોકરાનું આપણે જાહેરમાં બહુમાન કરીએ. તારી ઉંમરના હતા ત્યારે અમારા નૌકાના ઠેકાણા નતા, અને તમે આ ઉંમરમાં શાંતિ બોલી શકો છો, કોઈ સ્ટેટ ફીવર નહીં. ધન્યવાદ. આ 100 ની નોટ તો ઓછી જ છે, વધારે આપું તો પણ ઓછું કર્યું.
ત્યાં કોઈ અક્કલ નથી ચાલતી. અને તમારા દીકરાનો ક્લાસમેટ હોય એની બર્થડે પાર્ટી હોય ત્યારે તમને એને 5000ની ગિફ્ટ આપવાની અક્કલ બરાબર ચાલે છે. અક્કલ આપવાની ચીજ નથી, અક્કલ ચલાવવાની ચીજ છે.